નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાબળિયા કુલદીપ, શ્રી જ્ઞાનજ્યોત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા મંદિરની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ધોરણ 6 વિષય ગણિત આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.4 ના દાખલા નંબર 1, 2 અને 3 પૂરા કરેલા હતા. આજે દાખલા નંબર 4 આગળ જોઈએ. સ્વાધ્યાય 8.4 અને એનો દાખલા નંબર 4 જોઈએ. શું કહે છે? દશાંશનો ઉપયોગ કરીને કિમી સ્વરૂપે દર્શાવો. દશાંશનો ઉપયોગ કરી કિમી સ્વરૂપે દર્શાવો. ચલો, તો એમાં દાખલા નંબર 1 જોઈએ આપણે. એ 8 મીટર અહીંયા લખેલું છે. મીટર આપણે દર્શાવવાનું છે કિમીમાં, તો તમને એનો સંબંધ ખબર હોવો જોઈએ. 1 કિલોમીટર એટલે કેટલા થાય છે? 1000 મીટર થાય છે. તો પછી 1 મીટર બરાબર કેટલા કિલોમીટર લખી શકાય? તો 1000 જતા રહેશે છેદમાં, એટલે કે 1 મીટર બરાબર કેટલા થશે? 1 ના છેદમાં 1000 કિમી એટલે કે કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો આપણે હવે 1 મીટર બરાબર કેટલા થશે? તો 1000 જતા રહેશે છેદમાં. આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તો માટે હવે આપણી પાસે કેટલા છે? 8 મીટર. 1 મીટર બરાબર થયા 1 ના છેદમાં 1000, તો હવે આપણી પાસે કેટલા છે? 8 મીટર બરાબર શું થશે? તો 8 નો ગુણાકાર કરવાનો 1 ના છેદમાં 1000. ચલો, હવે છેદ ઉડતા હોય તો ઉડાડવાના. કેટલા ઉડશે છેદ? છેદ ઉડશે નહીં, ડાયરેક્ટ આપણે પોઈન્ટ મૂકી દઈશું. તમને ખબર છે છેદમાં 0 હોય, 0 વાળી સંખ્યા, તો આપણે પોઈન્ટ મૂકતા હતા. તો આમાં પોઈન્ટ મૂકવાના છે, એટલે કે 8 ના છેદમાં કેટલા આવે છે? 1000 આવે છે. અને હવે એની પાછળ કિમી લખાય છે. જુઓ તો કેટલા 0 છે? 1, 2, 3. તો ઉપરથી પેલા 8 લખી દેવાના, પછી 1, 0, 2, 0. જુઓ તો 3 આંકડા થઈ ગયા, 1, 2, 3. એની આગળ પોઈન્ટ મૂકી અને આગળ 0. હવે એની પાછળ કિમી લખાય. પોઈન્ટ ક્યાં મૂકવાનો એ વસ્તુ મેં તમને જ્યારે લેક્ચર ચાલુ હતું ત્યારે શીખવાડેલા હતા, કે છેદમાં જો 3 0 છે તો 3 ડિજિટ કાપીને આગળ પોઈન્ટ મૂકી દેવાનો. આમાં કોઈ છેદ ઉડાડવાના આવશે નહીં. આ દાખલા નંબર 1 નો તમને જવાબ મળી ગયો. આવી જ રીતે દાખલા નંબર 2 જોઈએ. બી 88 મીટર. તો ફરી પાછું તમને પહેલી લાઈન જે આપણે લખીએ છીએ, તમને ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 1 ના છેદમાં 1000 કિલોમીટર થાય છે. તો માટે હવે આપણી પાસે કેટલા છે? 88 મીટર બરાબર. તો 88 × 1000. હવે એની પાછળ લખાશે કિમી. તો 88 ના છેદમાં કેટલા આવશે? 1000 કિમી આવશે. જુઓ તો છેદમાં કેટલા 0 છે? 3 0 છે. તો પોઈન્ટ ક્યાં મૂકશું? તો પહેલાં 88 લખી દેવાના, એની પાછળ હજી એક આગળ 0 મૂકી દો, એટલે 1, 2, 3. 3 પોઈન્ટ થઈ ગયા, એની આગળ પોઈન્ટ મૂકી દો. 3 ડિજિટ થઈ ગયા, એની આગળ પોઈન્ટ મૂકી દો અને એની આગળ 0. હવે પાછળ શું લખાશે? કિમી. 0.088 કિમી. 88 મીટરને જો કિમીમાં લખવા હોય તો એના બરાબર આટલા થશે. આવી જ રીતે તમે સી અને ડી દાખલો તમારી જાતે ગણી શકશો. તો હવે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5, દશાંશનો ઉપયોગ કરીને કિગ્રા સ્વરૂપે લખો. કિગ્રા તમને ખબર હોવી જોઈએ કે 1 કિગ્રા બરાબર કેટલા થાય છે? તો 1000 ગ્રામ થાય છે. તો પછી 1 ગ્રામ બરાબર કેટલા થાય? તો 1 ગ્રામ બરાબર 1000 ક્યાં જતા રહેશે? છેદમાં જતા રહેશે, એટલે કે 1, 0, 0. અને હવે એની પાછળ શું લખાશે? કિગ્રા. આવું આપણે આગળથી કરતા આવીએ છીએ, બધા દાખલામાં આવું જ કરીએ છીએ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય છે. તો પછી 1 ગ્રામ બરાબર 1 ના છેદમાં 1000. તો એનો જ ઉપયોગ કરીને હવે દાખલા નંબર આપણે એ ગણશું. બસ એ સંબંધ તમે યાદ રાખશો એટલે તમને બધા દાખલા આવડશે. 2 ગ્રામ, આ 2 ગ્રામને તમારે
કિગ્રા સ્વરૂપમાં ફેરવવાના છે. તો એને માટે પહેલી લાઈન તમને યાદ હોવી જોઈએ કે એક ગ્રામ બરાબર થાય છે એક હજાર, સોરી, એકના છેદમાં એક હજાર કિગ્રા. તો માટે હવે આપણી પાસે કેટલા ગ્રામ છે? બે ગ્રામ છે. બે ગ્રામ બરાબર, તો બે ગુણ્યા એકના છેદમાં એક હજાર એટલે કેટલા કહેવાય? બેના છેદમાં હજાર. બે અને એકનો ગુણાકાર, બે એકા બે. હવે એની પાછળ શું લખાશે? કિગ્રા. ચલો છેદમાં કેટલા જીરો છે? ત્રણ જીરો છે, તો ત્રણ ડિજિટ કાપવાના. તો પહેલા બે લખી દીધા, એની આગળ એક અને બે, એક બે ત્રણ થઈ ગયા. ચલો છેદમાં અને એની નીચે પોઈન્ટ અને આગળ જીરો. હવે એની પાછળ લખાશે કિગ્રા. સાવ સહેલો દાખલો છે, આની આ જ રીતના દાખલા બધા છે. તમારે ખાલી એ ધ્યાન દેવાનું છે કે છેદમાં કેટલા જીરો છે, એક બે ત્રણ. તો ત્રણ ડિજિટ કાપીને પછી એની આગળ પોઈન્ટ મૂકવાનો. જો એની આગળ જીરો ના હોય તો તમે જીરો બીજા એડ કરી શકો, એનાથી કોઈ જવાબમાં ફેર પડશે નહીં. ચલો બી દાખલો જોઈએ. બી દાખલામાં એવું કહે છે તમને કે સો ગ્રામ, આપણી રીતમાં કોઈ નવી રીત આવતી નથી, આની આ જ રીત કરવાની છે. એક ગ્રામ બરાબર થાય છે એકના છેદમાં એક હજાર કિગ્રા. તો માટે હવે આપણી પાસે છે સો ગ્રામ, તો સો ગ્રામ બરાબર, સો ગ્રામ બરાબર શું લખશો? તો સો ગુણ્યા એકના છેદમાં હજાર કિગ્રા થઈ ગયા. ચલો હવે એનો મતલબ શું થશે કે સો ના છેદમાં કેટલા લખવાના છે? હજાર કિગ્રા. ચલો હવે સો ના છેદમાં હજાર છે, તમને એવું ખબર છે કે ત્રણ ડિજિટ કાપીને પોઈન્ટ મૂકવાના છે, પણ એના પહેલા તમે જુઓ તો બે જીરો ઉડી જશે. તો કેટલા વધશે? એકના છેદમાં દસ, એકના છેદમાં દસ કિગ્રા. ચલો હવે નીચે દસ છે તો પોઈન્ટ મૂકી દેશે તો કેટલા થશે? ઝીરો પોઈન્ટ એક કિગ્રા. આ તમારો જવાબ રહેશે. તો આવી રીતે તમે આગળના સી ડી અને ઈ દાખલા ગણી શકશો. એમાં ઈ દાખલો એક હું ગણાવી દઉં, બાકીના બે દાખલા તમારી જાતે તમે પ્રયત્ન કરજો. છવ્વીસ કિગ્રા અને પચાસ ગ્રામ, તો એની એ જ રીત કરવાની છે, બીજી કોઈ રીત નવી રીત આપણે કરવાની થતી નથી. ચલો સૌ પહેલા આપણે લખી નાખશું, એક ગ્રામ બરાબર એકના છેદમાં એક હજાર કિગ્રા એટલે કે કિલોગ્રામ. તો હવે આપણી પાસે કેટલા છે? છવ્વીસ કિગ્રા, છવ્વીસ કિગ્રા અને કેટલા છે? પચાસ ગ્રામ છે બરાબર. તો અહીંયા તમે જુઓ કે આની પાછળ કિગ્રા લખેલું છે એટલે કે આને ફેરવવાના થશે નહીં. અહીંયા ગ્રામ લખેલું છે તો આ ગ્રામને જ આપણે ફેરવવાના છે કિગ્રામાં, એટલા માટે બરાબર શું થશે? તો છવ્વીસ કિગ્રા તો એમ નામ રહેશે, વત્તા અહીંયા કેટલા છે? પચાસ ગુણ્યા એકના છેદમાં હજાર આવું થશે. ચલો છવ્વીસ તો એમ નામ, વત્તા પચાસના છેદમાં કેટલા આવશે? એક હજાર આવશે અને પાછળ લખાશે કિગ્રા. ઝીરો ઝીરો ઉડી ગયા, પાંચના છેદમાં સો એટલે કે છવ્વીસ વત્તા પાંચના છેદમાં સો છે, છેદમાં બે ઝીરો છે એટલે બે પોઈન્ટ કાપવા, બે ડિજિટ કાપવા પડશે. ચલો કિગ્રા, છવ્વીસ અને ઝીરો પોઈન્ટ ઝીરો પાંચનો સરવાળો તમે કરશો એટલે કેટલો જવાબ મળશે? છવ્વીસ પોઈન્ટ ઝીરો પાંચ, છવ્વીસ પોઈન્ટ ઝીરો પાંચ કિગ્રા. આ તમારો જવાબ છે. આવી જ રીતે તમે ડી અને સી દાખલો તમારી જાતે પ્રયત્ન કરજો. હવે આગળનો સ્વાધ્યાય જોઈએ, આઠ પોઈન્ટ પાંચ. સ્વાધ્યાય આઠ પોઈન્ટ પાંચ, એમાં દાખલા નંબર એક, નીચેના દરેકનો સરવાળો શોધો. નીચેના દરેકનો સરવાળો શોધો. તો આ દાખલામાં આપણે દશાંશના
સરવાળા બાદ બાકી અથવા તો સરવાળા કરવાના છે. તો એમાં દાખલા નંબર એક જોઈએ, એમાં એ તમને રકમ આપેલી છે 0.07 0.07 + 8.5 + 30.08 30.08. આ ત્રણ રકમનો તમારે કરવાનો છે સરવાળો. તો સરવાળો કેવી રીતે કરાય? જે પોઈન્ટ વાળી રકમ હતી, પોઈન્ટ વગરની રકમ, એનો સરવાળો આપણે આવી રીતે કરતા હતા. માની લો કે 237 અને 85 આપેલા હોય તો એનો સરવાળો આપણે આવી રીતે કરતા હતા કે એકમના અંક નીચે એકમનો અંક, દશકના અંક નીચે દશકનો અંક, આવી રીતે કરતા હતા તો આપણને જવાબ મળી જતો હતો. પરંતુ જ્યારે દશાંશના સરવાળા બાદબાકી આવશે ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે પોઈન્ટ હોય એની નીચે પોઈન્ટ મૂકવો પડે તો તમે સરખી રીતે દાખલો ગણી શકો, અથવા તો જે આનો એકમ છે એની નીચે એકમ મૂકવો પડશે. તો એના માટે આપણે કરશું સાવ સરળ રીતે કે આપણે એના ખાના બનાવી દઈએ. ચલો ખાનું સૌથી પહેલા તમે જોશો, આને એકમ 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 અને દશક, આની પાસે દશક છે, 100 કોઈ પાસે છે નહીં, એટલે 100 નું ખાનું બનાવતા નથી. દશક, એની પછી બનાવશું એકમ, પછી દશાંશ, અને પછી કઈ આવશે? શતાંશ. શતાંશ જો, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, તો પછી સહસ્ત્રાંશ નું પણ બનાવશું. તો આવા ખાના તમારે બનાવવા પડશે. ચલો હવે આની અંદર ત્રણે ત્રણ રકમમાં તમે સેટ કરી દો અને પછી સરવાળો કરી દો એટલે જવાબ આવી જશે. ચલો પહેલી રકમમાં દશાંશમાં કોઈ છે? દશકમાં કોઈ છે? ના, પોઈન્ટની આગળના આંકડાને એકમ કહેવાય, તો દશકમાં કોઈ નથી, તો આપણે શું મૂકી દઈશું? 0. એકમમાં કોણ છે? 0 છે. દશાંશમાં કોણ છે? એટલે કે અહીંયા કોણ છે? 0 છે. દશાંશની બાજુમાં, શતાંશમાં 0 અને સહસ્ત્રાંશમાં કેટલા છે? 7 આવેલા છે. ચલો બીજી રકમ જોઈએ, 8.5. પોઈન્ટની આગળ હોય અને એકમ કહેવાય, તો એની પાસે દશક નથી, તો શું મૂકી દઈશું? 0. ચલો એકમમાં કોણ છે? 8 છે. પોઈન્ટની પાછળ હોય અને દશાંશ કહેવાય, 5, એની પાસે સહસ્ત્રાંશમાં કંઈ નથી અને શતાંશમાં પણ કંઈ નથી. ચલો ત્રીજી રકમ જોઈએ, એકમ અને દશક, તો દશકના અંકમાં છે 3, એકમમાં છે 0, પછી દશાંશમાં છે 0 અને શતાંશમાં છે 8. ચલો આપણી રકમ પૂરી થઈ ગઈ, અહીંયા સરવાળાની નિશાની, અહીંયા સરવાળાની નિશાની. હવે આપણે જવાબ જોઈએ, તો જવાબ શું આવશે? તમારે ખાના વાઇઝ સરવાળો કરવાનો છે. 3 ના 3 એકમમાં કેટલા છે? 8, તો 8 નો સરવાળો કરશો એટલે 8. 5 ના 5, 8 ના 8 અને 7 ના 7. આવી રીતે તમારો સરવાળાનો જવાબ તમને મળી ગયો છે. તો પછી હવે એનો સરવાળો કરશો એટલે કેટલો જવાબ મળશે જોઈ લો. તો 3 પછી 8, 8 એકમમાં હતો તો એની પછી શું મૂકી દેશું? પોઈન્ટ. 5, 8 અને 7 એટલે કે 38.387. આ જવાબ તમારો સાચો રહેશે. તો આવી રીતે તમારે સરવાળો કરવાનો રહેશે. તમે આવી રીતે કોષ્ટક ના બનાવો અને બાજુમાં જો તમે તમારી રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરશો તો પણ તમને તમારો જવાબ મળી જશે. કેવી રીતે કરવાનો છે? તો આવી રીતે લખો 0.007. હવે એની પછીની જે બીજી રકમ છે ને એને પોઈન્ટ સાથે સરખાવો. અહીંયા પોઈન્ટ હતો તો અહીંયા પોઈન્ટ ક્યાં છે? અહીંયા. તો પોઈન્ટ તમારે અહીંયા મૂકીને એની આગળ 8 અને પાછળ 5 લખી દેવાના. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, એની સિવાયની જે કોઈ રકમ રહી જતી હોય ત્યાં શું મૂકી દેશું? 0 મૂકી દેશું. ચલો એની પછી છે 30.8, તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ, પોઈન્ટની આગળ છે 30, તો એને આમ લખવાના અને પાછળ છે 0.8. ચલો વધારાનો 0 એક અહીંયા મૂકી દીધો, અહીંયા પણ 0 મૂકી દીધો, અહીંયા પણ 0 મૂકી દીધો. તમે આવી રીતે પણ કરી શકો છો, ગણતરી કરશો તો એમાં પણ તમારો જવાબ સાચો મળશે. જુઓ 7, 8 ના 8, 5 ના 5, 8 અને 3, 38.587. તો એ રીતમાં પણ તમારે કોઈ દિવસ ભૂલ પડશે નહીં. આવી રીતે તમારે આગળના દાખલા ગણવાના છે. હજી એક હું દાખલો ગણાવું છું, બાકીના દાખલા તમારી જાતે તમારે ગણવાના રહેશે.
હવે હું દાખલો ગણાવું છું. એફ બસો એસી પોઈન્ટ ઓગણસિત્તેર વત્તા પચીસ પોઈન્ટ બે વત્તા આડત્રીસ. ચલો હવે આપણે કોષ્ટક બનાવતા નથી, ડાયરેક્ટ જવાબ લખીએ છીએ ગણતરી કરીને. તો ડાયરેક્ટ ગણતરી કરશું. પહેલી રકમ લખી નાખીએ બસો એસી પોઈન્ટ ઓગણસિત્તેર. પહેલા દાખલામાં એટલા માટે કોષ્ટક બનાવ્યું હતું, તમને ખબર પડે કે એકમના નીચે એકમ મૂકવાનો, દશકના નીચે દશક મૂકવાનો. તો ચલો અહીંયા પોઈન્ટ છે, બીજી સંખ્યા છે પચીસ પોઈન્ટ બે. તો હંમેશા યાદ રાખવાનું છે, પહેલા પોઈન્ટ લખી દો, એની આગળ કેટલા હતા પચીસ અને એની પાછળ બે. પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ જ્યારે પણ પોઈન્ટ દશાંશના સરવાળા બાદબાકી કરતા હોય ત્યારે. ચલો બે ની પાછળ કોઈ નથી તો ઝીરો મૂકી દો, અહીંયા બે ની નીચે કોઈ નથી તો ઝીરો મૂકી દો. એની પછી છે આડત્રીસ. આડત્રીસ માં કોઈ પોઈન્ટ છે નહીં, દશાંશ આપેલો નથી. તો આઠ છે ને એને એકમ કહેવાય, તો એકમના નીચે એકમ, પોઈન્ટ હતો નહીં તો એની પાછળ પોઈન્ટ મૂકી દીધો અને પાછળ ઝીરો મૂકી દીધા. ચલો આવી રીતે થશે. હવે સરવાળો કરો, નવ ઝીરો ઝીરો કેટલા થયા નવ, છ ને બે આઠ પોઈન્ટના પોઈન્ટ, પાંચ ને આઠ તેર, તેર નો તગડો વધી એક, આઠ ને બે દસ, દસ ને એક અગિયાર, અગિયાર ને ત્રણ ચૌદ, ચૌદ નો ચોગડો વધી એક, બે ને એક ત્રણ. કેટલો જવાબ આવ્યો? ત્રણસો તેતાલીસ પોઈન્ટ આઠસો નેવ્યાસી. તો આ તમારો જવાબ સાચો છે, ત્રણસો તેતાલીસ પોઈન્ટ નેવ્યાસી. આ તમારો જવાબ સાચો છે. તો આવી રીતે તમારે બાકીના દાખલા ગણવાના રહેશે. સાવ સહેલા દાખલા છે, કોઈ એમાં અઘરી રીત નથી. આવી રીતે પણ તમે ગણશો તમારો જવાબ સાચો જ આવશે. કોષ્ટક બનાવીને કરવો હોય તો પણ કરી શકો છો. હવે તમારું હોમવર્ક જોઈએ. તો આજે ચલાવેલા દાખલા લખવા અને જે તમને જાતે ગણવા આપેલા છે એ પણ લખવા. આજે ચલાવેલા દાખલા એકવાર લખશો અને એની સિવાય તમને જાતે ગણવા જે મેં દાખલા આપેલા છે, જે છોડેલા દાખલા છે એ તમારે જાતે ગણવાના છે, એ પણ તમારે લખવાના રહેશે. મળીશું આગળના લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.